કપડા કામમાં એક વાડી લઈ લઉં, દાદા જે સગપુરામાં એક વાડી લઈ લઉં, તને ચરવા વિરાહી રખોડી લઈ લઉં, તને ચર ચર બકડી વાળી કાઢી લઈ લઉં. સુશીબેન નામ દેતા રાજનો પ્રધાન છે અને આમ પતો નો દોસ્તાર છે. પણ મને બકબક બકબક કેમ કીધું? વેવાણ ને થોડો હમણાં અવતાર્યો પહેલા. કેમ ગોનારવાન છે? આ કોણ છે? છે કોણ? આપણે વેવાણ છે ને પતુ ના હાઉસ છે. પતુ ના હાઉસ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. અમને ખબર નથી તમે અમારા વેવાણ છો. હા યાર, મને ખબર નતી ભાઈ, એટલે મેં તમને કીધું કોણ બકબક કરે છે. સારું ને, જોન ભાઈ ને લઈને આવ્યા. એમ નો કહેવાય તો હું કેવા? કાકા ને લઈને આવ્યો એમ કહું. એમ કહેવાય તો ભાઈ નો કહું તો હું કહું? મારે ભાઈ નો થાય. ભાઈ ને લઈને આવ્યા એવું કહેવાય? તમે પૈણા નથી લાગતા એટલે પૂછો છો. નહી વાત હાલે છે એવું છે. નારિયેલ નથી ફૂટું લાગતું એટલે તમે કયો હું એટલે ફટાકડા નું? હા એટલે ફટાકડા ફોડવાની મનાઈ છે. દાદા
તમે આટા મારવા ધ્યાન રાખો, અજાણ્યો એરિયો છે, ફુરીએ છાતી, ઘડી ગામ ને ઘડી ગામ ને એક ઠેકાણે જમા થઈ જાઓ. હા, ફટાકડા પ્રધાનજી અહીંયા નથી ફોડાતા, અહીંયા અમારે ફટાકડાની મનાય છે. એક તો ફટાકડાની મનાય છે, ફટાકડા ફોડવાની મનાય છે. નથી ફોડવા દેતા? નહીં. એમ હું વાત કરો, ફટાકડા એમાં એમ છે કે ખોટું કઈ વાંધો, ફટાકડા ફોડવાની મનાય હોય સુરસુરિયા કરવા દેહો? નહીં નહીં. સમજો સમજો, તીખારો નામે નહીં. કઈ વાંધો નહીં, હાલો એ બંધ વાળો એટલે નહીં. એટલે ભાઈ નથી ફોડતો ફટાકડો, નહીં એટલે નહીં. ભાઈ વરો નથી બગાડો, બાકી ફટાકડો ફૂટે ઓ, ફટાકડો ફૂટે. વરો નથી બગાડો, બાકી ફટાકડો ફૂટે. નો ફૂટે પ્રધાનજી. અરે ફૂટે પ્રધાનજી, ફટાકડો નો ફૂટે. ફૂટે ઈ તમારા રજવાડામાં ફૂટે, બાકી અહીંયા નો ફૂટે. નો ફૂટે, નો ફૂટે. તો શું આ માની જતા હો તો ખોટે ખોટા કામ કરો. હા જાઓ, હોપારીની વ્યવસ્થા કરો. જાઓ. કેટલી હોપારી? 51. કેમ તારા ઘરનો ગલો હાલે? એટલે ઘરનો ગલો હાલતો હોય તો જ 51 માગી હોય. 21 હોય કે 11 હોય, 51 51 હોપારી થોડી હોય. હા તે જેવું રજવાડું એવી એટલી હોપારી. એમ? હા હોપારી ઘટશે. હે તમને કહો, આ પાણી અરે હોપારી પડી હતી તમે લીધી? મેને તો કીધું અમે પાર્લરમાં જઈ સહી હોપારી તો લઈ લેજે. એ તમે પાર્લરમાં જ્યાં હું પાડો નહોતો ધમારતો. તે પાડો એક દી ન ધમારાય. બધું મારે કામ કરવાનું, સામાન મારે લાવવાનો, હોપારી યાદ કરવાની. તમે એટલા બધા હરક પદુડા થઈને ઢોળી આવ્યા, તમે અહીંયા પવનવા આવ્યા પવણાવા. પેલો વેલો પ્રસંગ છે તે માને હરખ ન હોય. અરે પણ પેલો વેલો હોય કે સેલો વેલો હોય, પણ કઈ વસ્તુ ભૂલી જવાય. હે અટણ દાદા હોપારી ટાણે માગે, ચાથી કાઢી દે. તારે હું છે? તારે હું હોપારી જોવે? હે આ મારો ઘરનો મામલો છે. તે તમારી ઘેર પતાવો. તમારી તારી ઘેર આવ્યો તો તું તારી ઘેર જાની. તારો મામલો તમારા ઘરે પતાવવાનો. આ રજવાડું અમારું છે, ઈ તમારા ખેલ. તમને મુબારક. રજવાડું ભલે તમારું હોય, મામલો તો અમારા ઘરનો છે ને. આ તો મામલો આમ તો આમ છેડે જઈને પણ પતાવો. તો હોપારી નું કરો એ હું છું. હાલ આવું છું, શાંતિ રાખો અને વાણીમાં વિવેક રાખો. નકર ભાઈ હું નકર એને પવણાવા આવ્યા, એની હરાજી કરવા ન થાય. અગર હજી કઈ મકસોખા ભળી ન જા, તું વાણીમાં વિવેક રાખો. તું શું કરે? કરવાનું એટલે એટલી વાર લાગે, પછી ઉભો થા. આજકાલ ટાવર ઉપર ચડીને બે હોય એવું છે. તમારે આટલું વેફર લેતો ના? ચટાકા પટાકા. ઠીક દાદા, તારે તરબૂચ હાલશે? અમારે રજવાડું છે, વ્યવસ્થા કરી લેવું. છોકરો પવણાવા આવ્યા ને હોપારી ભૂલી ગયા. કેટલી લાવવું? 51. થોડી ઘણી સાવેલી હાલે? ઈનો હાલે તો દે તો જાવ એમ. ના ના, ઈ તમારે રાખો ને. ઠીક ચાલ્યો. આજ કરી મેં તો લીધી રે કાંકાવાથી હાથમાં, હું તો હાલી રે જમાય બોવા.
મેધી મેહાની મંડપમાં તાર પીયો જે બેટારે રાજમાં તાર સાસરિયો બેઠુરે સાસરિયો રે ઢોરે
જય નકલંગ નેજાધારી રામા મંડળ ધામ તોરણિયા ચાનું મંડળ રમતા રમતા બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું તો એવા અમારે સંજયભાઈ ના આંગણે એમનું વાયક સ્વીકારી આજે રમવા માટે પધાર્યા છે મિત્રો. તો આ જે કાંઈ તમે તમારો રામ રીજન રૂદિયો માને જે કાંઈ આપશો એ તમામ રૂપિયો મંડળનો ખર્ચ કાઢતા અમે તોરણિયા ધામ ત્યાં ગૌશાળાની અંદર આ પૈસા જાય છે મારો બાપલ્યો. જોકે નગર મંડળ ઘણા હાલે છે, કોઈ મંદિરના લાભાર્થી હાલે, કોઈ ગાયોના લાભાર્થી હાલે, અને ગાયોના લાભાર્થી હાલે એમાં અડધા ખૂટિયા ખાઈ જાય, પણ આ મંડળની અંદર એવું કાંઈ છે નહીં મારો બાપલ્યો. કોઈ ભાઈ મીઠા મસ્કા મરવીને પૈસા પડાવી લેવા એવો અમારો કોઈ ઈરાદો નથી. તમારો રામ રીજન રૂદિયો માને તો દેવાની વાત છે. અને આ કોની પાસે મગાય કે ધાવીને ધાન ન નીપજે અને કુડવીને માડું ના હોય, જેસલ જખરા નીપજે કે જેની માં વોથલ હોય. વાત એની હોય, ખીસડ ખાયાની વાત ન હોય, બાથરૂમમાં નાતા નાતા મરી જાય કોઈ દી હુરધન ન થાય, નાકમાંથી ગુંગો કાઢે ને ગોળી વળ્યા વગર નીચે ન નાખે, એ આમાં હું આપે. મિત્રો આ એક ધર્માદાનું કાર્ય છે. આજે ગૌમાતા માટે સુકામ તમારી પાસે લાંબો હાથ કરી કે મિત્રો અત્યારે કંઈક લોકોએ ગામડાની અંદરથી ગૌમાતાને રેઢિયાર મૂકી દીધી છે બાપ. કંઈક ગાયો મિત્રો, મારે ખાલી 5 મિનિટનો પ્રસંગ કહેવો છે તમને એક શબ્દ ભેળવા વગર. કંઈક ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય પેપર ખાઈને મરી ગઈ એટલું નહીં, પણ મિત્રો કંઈક ગાયો રાતોરાત કતલખાને કપાય. આજે ગાયનું ઓપરેશન કરવામાં આવે તો કમસે કમ 1.5 મણ પ્લાસ્ટિક એના પેટની અંદરથી નીકળે. એ ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો. ગાય કગળે છે, ભાઈ અમને શું કામ મારે, તો અમને પાણી ન પાતો, એ વાલા તું નિંદ નાખતો પણ તારા આંગણે મરી જવા દે ભાઈ. પણ એ ગરદણી અમને ની લાકડીએ મારી અને ગાયને કાઢી મૂકે, હાંજ પડે ગાય પાછી આવે. ગાયને ખૂબ મારે છે, ગાય થી સહન થાય નહીં. ગાય એટલું કહે છે કે ભલા માણસ, અમે અમારા દીકરાને ભૂખા રાખી અને તારા સોરુને ચોખા દૂધડા પાયા, આજ તું તારી માણહાઈ માલી મટી જો વાલા, આજ અમને લાકડીએ મારે. પણ એ મારી અને કાઢી મૂકે એની ગાય, એ કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઉભી ઉભી પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને પેટનો ખાડો ભૂરે, એમાં કાળા માથાના માનવી જોતા જાય. પણ મિત્રો એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી કે ભલામણા મળતા બેઠા કરે. કવિ એટલું કીધું તો કે માં જેથી એમ કહેવાય કે નંદ બાબાની ઘરે નવલખ દુસતા માં, તેથી તારા મૂલ કેવા હતા. અને આજ એક નોધારું, આજે કચરા પેટીના ખૂણા પાસે ઉભા ઉભા આસુડા પાડવાનું કારણ જયારે ગૌ માતાએ એટલું કીધું તો કવિરાજ ગુણ કિરા ગોખા કરે અવગુણ ભૂલી જાય, કાગા ઈ કહેવાય ઓલા મોટા મનના માનવી. આજ અમે ક્યાં જાય કવિરાજ, કોને કહી, કઈ દેશી લેવી, દેશે દેશી નાળી કઈ દેશી લેવી, કારણા એ તો રાણાની ગઈ, રાણા પણ અમારથી નથી તાતા પગપાળા. આજ કવિરાજ અમને બુઢાપો આવ્યો સ્વાપ, અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય, એને આંગણે બાંધી તો ભલે બાંધી, પણ જગતના ચોકમાં રેઢિયાર મૂકવી નથી, અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે અમને કસાય વાળે વેચવી નથી, અને કસાય વાળે વેચી તો ભલે વેચી કવિરાજ, અમારા ઉપર કરવત હકારવા નતા, અને એ વાલા કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ, અમારા નાના નાના ટુકડા કરવા નતા, અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ, અને ત્રાજુએ તોડવા નતા, અને ત્રાજુએ તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ, એને ખરીદી અને ઘરે લાવવા નતા, અને ખરીદી અને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ, એને સુલા ઉપર શેકવા નતા, અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ, એને ભાણા પીરસવા નતા, અને ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ, એને ઉદરમાં ઉતારવા નતા, અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ, તો એ અભાગ્યાને અમને માં કહેવા નતા. મિત્રો વિચાર તો કર્યો, આજે તમે ને હું જેના તકથી ઉજળા છે એ બાપ, એ મારે સુકામ વાત કરવી હતી
આજે એવો સમાજ બેઠો અને એવી સોસાયટી છે બાપ, તમારી પાસે એટલી સંપત્તિ હોવા છતાંય તમે તમારો ધર્મ ભૂલ્યા નથી. ધન્યવાદ દેવા પડે બાપ. ભાવનગરનો ભાવ એટલે બસ, અને ભાવ હોય ને ત્યાં જ જવાય બાપ, બાકી તો હેઠમણ ઘરમાં કપા પીડ્યો હોય, ભાવ ન હોય તો હું ગાડલો કરીને હું ભાઈ. આપણે ગામડાના માણસો છીએ, ગામડે ધૂળે ઠેફાને પાણા, હોય વંડીએ વંડીએ સાણા, આમાં સમજે એને કહેવાય થાય માણા. હે, તમને બધાને ખબર છે માલ ભડકે ત્યારે ડબ્બો ન વગાડાય, અને એક ઝાડા છા હોય તેથી શંખ નો વગાડાય. એનું કારણ છે કે એમાં જોશ કરવાનું જ આવે. અને મિત્રો, આવી રાત તો આપણે ઈશ્વરને સોપડે લખાઈ જાય, અને સંતોને શાસ્ત્ર અને જાગરણ નિમિત્તે કે આ ઈશ્વરના સોપડે લખાય. રાત ગઈ સુબહ હુઆ હૈ, રાત ગઈ સુબહ હુઆ હૈ, દિલ મેં એક તાજા ગમ હુઆ હૈ, અફસોસ ઇસ બાત કા હુઆ હૈ કે જિંદગી મેં સે એક દિન કમ હુઆ હૈ. આવી રાત ઈશ્વરના સોપડે લખાઈ જાય બાપ. અને તમે એટલા બધા દાંત કાઢો, મને કેટલા વાલા લાગો. હા, મને એમ થાય કે કંઈક જલેબીન ખુશળું મોટામાં દઈ આવું. હકીકત આ જ મજા આવે ને. આ સોસાયટી છે એવા ગુણ છે, ખોટા વખાણ નથી કરતો. નકર અમુકમાં નામ હોય ગુણ ન હોય, અમુકનું નામ તુલસી હોય પણ એના કામ પાસા બાવળ જેવા હોય. હવે અમુક અમુકનું ક્યાં કરો, મારું નામ જ ભોળો છે, લાગે તમને કે આ દીકરો ભોળો હોય એવું. મિત્રો, જાજો સમય નથી લેવો, કારણ કે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે. વાતે હાજી ને ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય પછી હું ક્યારે. એટલે અહીંથી આ 35 જણાનું સંચાલન કરનાર અમારા સભ્યનું એવા મેન પ્રમુખ અમારે ભાઈ જયદીપસિંહ જાડેજા, મિત્રો એને જોરદાર યોગદાન તાળીઓથી વધાવી લો. થેન્ક યુ આપણા પ્રમુખ, કાંઈ વાંધો નહીં. એટલે જેની નાની ઉંમર છે, ઉજળા જેના આચાર, એવું હથરું માણા દઈએ શામળા, એવા અમારે જયદીપસિંહભાઈ જાડેજા આનું સંચાલન કરે. પણ મિત્રો, હજી તમને હસાવવાના છે, મંડળ ઘણું બાકી છે, પણ એક અમે ગૌ માતાની જોડી લઈને આવીશ આ સભાની અંદરથી. અમારા સભ્ય મિત્રો, જાજાની એક હવારે માવોનો ખાતા 10 રૂપિયા નાખજો, અને મારો નાથ તમને ઘણું આપશે બાપ. આજ નવા વર્ષનો બીજો દિવસ છે, એક 10 રૂપિયા નાખાય છે વાલા. અને તમારા અને મારા ઉપર આફત આવી હોય બાપ, તમે નું પાકિસ્તાનના ખૂણે હોય, અને જેથી સમરો અને જેથી હોકારો ન આપે તો ભલામણા એને તોરણિયાનો પીર ન કહેવાય. આજ એના નામની જોડી લઈ અને અમે તમારા સમક આવીએ છીએ. કોઈ પાસે છૂટા ન હોય તો પ્રેમથી એને પગે લાગી લેજો, કારણ કે એ જોડી બાપુએ ખુદ દીધેલ છે અમને. ખાલી નાખશો નહીં ને, ટચ કરી લેવો ને ખાલી, હે, તો તમારું જીવન ધન્ય થઈ જાય બાપ. કોઈ ભાઈ છૂટા ન હોય તો પ્રેમથી પગે લાગી લેજો, એની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે હો ભાઈ. બહેનો માતાઓને નમ્ર વિનંતી કે તમે પણ થોડા ઘણા જે આખા વર્ષમાં શાકભાજીનો કટકીનો માલ ભેગો છો હોય, એટલે કટકીનો મારો કહેવાનો અર્થ એમ છે કે પતિદેવ હવારે મોડા ઉઠે, ઉતાવળા કપડા બદલાવી અને હોયા જાય, ભૂલમાં 50 હોની નોટ પેન્ટ શર્ટના ગીજામાં પડી હોય, એ બેનો કપડા ધોવે એ વખતે એના હાથમાં આવી હોય, એ પાછી ન આપી હોય, લગભગ તો ન જ આપી હોય, પાછી ન આપી હોય, એમાંથી થોડા ઘણા નાખજો. એ ધંધામાં બરકત ભગવાન જાજી આપશે. કોકદીક 500ની નોટ ભૂલી જાય, હે, 2000ની ભૂલી જાય, 2000ની ન ભૂલે, 2000ની ભૂલે તો એ ઓફિસથી પાછા આવે. તો અને મિત્રો, હજી તમને હસાવવા નથી, અને હું કલાકાર તરીકે નથી આવ્યો. નકર મિત્રો, મેં ગુજરાતી ફિલ્મમાં કામ કરેલ છે, રત્ન કલાકાર લાડીલો, આજે એવો કલાકાર તમને હસાવવા માટે આવ્યો છે બાપ. તમારી પાસે કાંઈ લેવા નથી આવ્યો, આજે એવો કલાકાર એક ગૌ માતા માટે લાંબો હાથ કરવા આવે બાપ. ફૂલ નહીં તો ફૂલની પાખડી. અમારા જે પ્રમુખને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો મિત્રો. આ અમારે પ્રમુખ છે ભાઈ, ભાઈ પી લો પી લો, હા સડી ગયો. તો હવે અહીંથી આપણે પહેલું મંગળ ચાલુ કરીએ. જઈયો મિત્રો, નાણું મળશે ટાણું નહીં મળ્યો, માં ભગવતી દીધું હોય તો દેજો, દેવાનું ઠેકાણું છે. અને એમાં અમારે સંજયજીભાઈ
સંજયભાઈ બાપભાઈ આટલો બધો ખર્ચ કરી અને એ રમવા માટે તેડાવ્યા તો ભલામણ તમારે મારે 2-5 રૂપિયાનું દાન દઈ અને છૂટી જવાનું છે. મારો નાથ બાપ કોઈની રાખતો નથી લેણું, એ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી દઈ રહી છે. તો અમે જોડી લઈને આવીએ અને દાદા અને અમારે હિતેશભાઈ મિત્રો કલાકાર છે જે તમારે ફરમાઈશ દેવી ને તો અમારે હિતેશભાઈ પૂરી પાડશે. પ્રથમ પહેલા લીલા પીળા નેજા ફરકે ટાઇટલ કેસેટ અમારે હિતેશભાઈએ બહાર પાડેલ, તો એને પણ એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો એટલે એને એમ થાય. અને એવા અમારે લોક લાડીલા કલાકાર કચ્છ કાઠિયાવાડ અને ભુજની અંદર જેનું એક ભૂસતું નામ હોય એવા અમારે બેન માયાબેન દુધરેજા એને જોરદાર તાળીઓથી વધાવી લો. એ પણ આજે બે વાણીનો લાભ લેશે. બેન સગુણાના લગ્ન ગીત ગશે અને કારણ કે નગર મિત્રો એ એક નાઇટના 70,000 રૂપિયા લે. જો એવા વ્યક્તિ જો અહીંયા સેવા કરવા આવતા હોય તો એને મારા લાખ લાખ વંદન. પરમના પીર હંમેશના માટે તમારી ઉપર સારાતનો સાયો રાખે અને સડતી કળા આપે બાપ. હવે આપણે જોડી લઈને નીકળીએ છીએ, પછી જોઈ લો જમાવટ આચ્છાની જેવી જોડી જામશે ને એવું જ આચ્છાને જામશે. એ પેલા પેલા એ મંગળિયા વરતાય શોભા ઘણી નિરી કહેવાય. Oh, wow.